ત્રીજા ધોરણમાં ઇંગ્લિશની અંદર આગળ જોઈએ. ઉ માત્રા ઉ, આપણે સ્વર ઉ લેવાનો છે અને એની માત્રા આ રીતની છે, બરાબર. હવે આ તો તમને ક એટલે કે ખબર છે, ઉ એટલે આપણે માત્રાઓની અંદર શીખ્યા હતા. ઉનું શું આવશે? યુ આવશે, એટલે આખું સ્પેલિંગ બનશે કે યુ, બરાબર. આ રીતે આ માત્રાઓ આપણે આગળ શીખી ગયા છે, એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આ હોય માત્ર તો એનું શું આવશે, બરાબર. હવે આગળ જોઈએ આપણે, ક એટલે કે યુ, ખ એટલે ખનું આવશે કે એચ, અને ઉ સ્વર છે અને એની માત્રા છે, એની આવી માત્રા છે તો એ માત્રાનું આવશે ઉની માત્રા તો યુ આવશે. એવી રીતે ગ એટલે જી, ઉની માત્રા એટલે યુ એટલે જી યુ, પછી ગ એટલે જી એચ, અને ઉ માત્રા એટલે યુ એટલે જી એચ યુ થશે. હવે આગળ ચુ એટલે ચનો આવશે સી એચ, અને ઉની માત્રા એટલે યુ થશે. એવી રીતે છ એટલે સી ડબલ એચ અને યુ એટલે છુ, પછી એવી રીતે જે યુ એટલે જુ, પછી જે એચ યુ અથવા ઝેડ યુ એટલે જુ થશે. એવી રીતે ટી યુ એટલે ટુ, ટી એચ યુ એટલે ટુ, ડી યુ એટલે ડુ, ડી એચ યુ એટલે ડુ, એન યુ એટલે ણુ, બરાબર. હવે આગળ ટુ એટલે ટી યુ, ટુ એટલે ટી એચ યુ, ડુ એટલે ડી યુ, ધ ધુ એટલે ડી એચ યુ, ણુ એટલે એન યુ, એવી રીતે પુ એટલે પી યુ, ફ અને એની ઉની માત્રા છે એટલે પી એચ યુ અથવા એફ યુ એટલે ફુ થયું, બુ તો બી યુ, બુ બી એચ યુ, મુ એટલે એમ યુ, એવી રીતે યુ એટલે વાય યુ, રુ એટલે આર યુ, લુ એટલે એલ યુ, વુ એટલે બી યુ, સુ એટલે એસ એચ યુ, ફરી સુ એટલે એસ એચ યુ, સુ એટલે એસ યુ, હુ એટલે એચ યુ, ક્ષુ એટલે એક્સ યુ, ક્લુ એટલે એ જી એન વાય યુ. એવી રીતે આ ઉની માત્રા થઈ. હવે આપણે થોડા સ્પેલિંગ જોઈ લઈએ નામના. હવે અહીંયા કુસુમ લખેલું છે, તો હવે કુનું સ્પેલિંગ શું લખ્યું આપણે? કે યુ, એટલે અહીંયા આવશે કે યુ, પછી શું છે સુ તો એસ યુ, શું આવશે સુનું એસ યુ, અને છેલ્લે મ છે એટલે એમ. એવી રીતે ખુશી, તો ખુશીનો સ્પેલિંગ શું છે? કે એચ યુ, તો અહીંયા આવશે કે એચ યુ, પછી સી છે તો સી આપણે આગળ શીખી ગયા છે, સીનું શું આવતું? એસ એચ ડબલ ઈ, જો આ પાછળની છે, દીર્ઘ છે એટલે આપણે ડબલ ઈ લગાવ્યું છે, બરાબર. રાહુલ, તો રાહુલનો રા એટલે આર એ, અને હુ એટલે એચ યુ, અને છેલ્લે એલ છે એટલે લ. એવી રીતે અરુણ, તો અરુણનો એ, પછી આર, રુ કઈ ગયું આર યુ, આર યુ એટલે આર યુ, અને અણ છે એટલે એન, અરુ ન. આ રીતે નામ હું તમને આ રીતે બીજા શીખ
डबल एच डबल ओ थयो एटले छू थयो, जे डबल ओ एटले जू, जे एच डबल ओ अथवा जेड डबल ओ एटले जू थयो, टी डबल ओ एटले टू, टी एच डबल ओ एटले टू, डी डबल ओ एटले डू, डी एच डबल ओ एटले डू અને એન ડબલ ઓ એટલે અણુ। હવે તમારે આગળ તમારી જાતે અહીંથી આનાથી આગળ તમારે જાતે લખવાનો છે। આનાથી થોડા આપણે એને નામના સ્પેલિંગ આપણે જોઈ લઈએ। હવે આ રૂપાલી લખેલું છે તો રૂપાલી એટલે આર બોલાય એટલે આર યુ આર યુ છે એટલે ડબલ ઓ આવશે અને પા એટલે પી એ પાછળ લી છે એટલે એલ ડબલ ઈ રૂપા લી। આ આપણે બારથી પ્રમાણે તો આ સ્પેલિંગ આપણે પણ આપણે ખરેખર નામનો સ્પેલિંગ આર યુ પી એ અને એલ આર આ રીતે પણ લખીએ છીએ બરાબર। એટલે તમે આ રીતે લખો અને આ રીતે લખો બંને સાચા આવે, પણ આપણો આ બારથી તમને બારથી પ્રમાણે પૂછ્યું હોય તો તમારે આ જ લખવો પડે, અને ખાલી સ્પેલિંગ પૂછો તો તમે આ રીતે લખો તો ચાલે બરાબર। એ ધ્યાન રાખવાનું છે। હવે નૂર તો એન ડબલ ઓ આર, પછી પૂનમ તો પી ડબલ ઓ એન એમ, આમાં પણ એવું તમે આ રીતે પણ લખી શકો પી યુ એન એ પૂનમ, આ રીતે પણ લખો બરાબર। જો તમે એક જ સ્પેલિંગ પૂછ્યો હોય તો તમે આ પણ લખી શકો તો ચાલો, પણ તમને બારસે પ્રમાણે પૂછ્યું હોય તો તમારે આ રીતે લખવું પડે। એવી રીતે ભૂમિકા બી એચ યુ ડબલ બી એચ ડબલ ઓ એમ આઈ કે બરાબર ભૂમિકા। તો આ આપણે સ્પેલિંગ પણ શીખ્યા અને બંને માત્રાઓ શીખ્યા। હવે હું તમને થોડા સ્પેલિંગ આપું છું અને આ કવ બારસે તમારે તમારી નોટમાં લખવાની છે બરાબર। બાય બાય।